કેમ છો વિદ્યાર્થી મિત્રો, અમને વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ એસએસ ચેપ્ટર 8 18મી સદીના રાજકીય શાસકો એ વિશે માહિતી આપીશ. આપણે મુગલ વંશ વિશે આગળ આપણે અભ્યાસ કરી ગયા, બરાબર? તો ઘણા બધા એવા રાજકીય ફેરફાર થયા. ઔરંગઝેબના મૃત્યુ પછી ભારતના એવા ઘણા બધા રાજ્યો હતા કે જેના નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, બરાબર? એનો આપણે અભ્યાસ અત્યારે કરીએ તો કે મુગલ વંશના અંતિમ શાસક કોણ, એટલે કે છેલ્લા શાસક કોણ કોણ થઈ ગયા, બરાબર? તો એના વિશે આપણે માહિતી મેળવીએ તો કે પહેલા તો આપણે ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર કોણ આવ્યું, તો કે બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. હવે એ સુલતાન છે એ પોતે એને શું કર્યું, તો કે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે એને શાંતિ ભરે એટલે સારા સંબંધો રાખ્યા. ત્યાર પછી તો કે વારસા વિગ્રહ થવા માંડ્યા મરાઠાઓ વચ્ચે. એના કારણે એના સમયના જે ગુરુ હતા ગોવિંદસિંહ, એના મૃત્યુ બાદ શીખ સરદારના બુંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સમયે વિગ્રહ કર્યો. વિગ્રહ એટલે કે એનું વિરોધ દર્શાવે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ કે બહાદુર શાહનું ઈસવીસન 1712 માં અવસાન થયું. તો કે એ અવસાન પછી એની ગાદી પર કોણ આવ્યું, તો કે જહાંગીર શાહ નામના સુંદર એ ગાદી પર આવ્યા. ત્યાર પછી તો કે જો પાછા ઈસવીસન 1713 માં એને ઉઠલાવ્યું, એટલે કે એની જગ્યાએથી એની ગાદી ઉપરથી દૂર કરીને ફરુખરસિંહ નામના જે સુલતાન હતા એ ગાદી પર આવે છે. હવે એ સમયે બે સૈયદ બંદુકો હતા, સૈયદ બંદુક તરીકે ઓળખાતા બે ભાઈઓ હતા. તો કે એ સમયે મુગલ સત્તા ઉપર એનું વર્ચસ્વ વધારે હતું. તો એમણે શું કર્યું, તો કે ફરુખરસિંહને ગાદી પરથી દૂર કરી દે છે અને એની જગ્યાએ મોહમ્મદ શાહને બાદશાહ બનાવી દે છે. ત્યાર પછી આપણે જોઈએ કે 1739 માં તો કે ઈરાનના નાદિરશાહ છે એને ભારત ઉપર શું કર્યું, તો કે આક્રમણ કર્યું અને મુગલ સામ્રાજ્યનો મોટો એના કારણે ફટકો પડે છે, બરાબર? ત્યાર પછી આપણે 1759 માં ગાદી ઉપર આવે શાહઆલમ બીજાએ અંગ્રેજોને બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીને પેન્શનર બનાવી દીધો. હવે આપણે બંગાળની માહિતી મેળવીએ, તો કે બંગાળમાં તો કે મુર્શિદકુલી ખા અને અલીવર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર પોતાના રાજ્યની સ્થાપના કરે છે. એ સમયે બંગાળના નવાબ સિરાજુદ્દોલા, તમારે 8મા ધોરણમાં ચેપ્ટરમાં અને 9મામાં બેમાં ભણવામાં આવશે કે એ સમયે 1757માં સિરાજુદ્દોલા અને બંગાળના નવાબ હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને સિરાજુદ્દોલા વચ્ચે શું થાય છે, કે યુદ્ધ થાય છે જેમાં સિરાજુદ્દોલા હાર થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એ પોતાની સત્તા જમાવવા માટે પોતે સત્તા પોતાની જમાવી દે છે, સપાટે છે ટૂંકમાં. એટલે આ મહત્વની ઇતિહાસમાં મહત્વની ઘટના છે, તમારે 8મામાં આવશે. શું? તો કે પ્લાસીનું યુદ્ધ, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ કે રાજપૂત શાસન, તો કે રાજપૂત શાસનમાં તો કે એ સમયે રાજસ્થાનમાં જયપુર છે એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુશાગ્રહ અને રાજનેતા એ ઉપરાંત એ સુધારક પણ હતા. એના રાજ્યને એને ઘણા બધા સુધારા કર્યા હતા. પોતે વિજ્ઞાન પ્રેમી પણ હતા, એટલે કે વિજ્ઞાનમાં વધારે રસ ધરાવતા હતા. એમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી અને મહાન ખગોળ શાસ્ત્રી પણ હતા. હવે એમણે એ સમયે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વૈદ્યશાળાઓની પણ સ્થાપના કરી હતી. ત્યાર પછી શીખ સામ્રાજ્ય, તો કે 15મી સદીમાં શીખ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી, એટલે કે ગુરુ નાનકે કરી હતી અને શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો હતો. ત્યાર પછી એમના 10 ગુરુ હતા, એમાં 10 ગુરુમાં ગુરુ ગોવિંદસિંહ શીખોને એકતા નાતા હતા, એટલે લોકોને એકતામાં બાંધી, એકતા શું છે સમજાવીને એકતામાં માનતા કર્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ કે એ સમયે શીખોના જે રાજા રણજીતસિંહ હતા એ ખૂબ જ શક્તિશાળી હતા. એમણે પોતાના સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો હતો. જ્યાં સુધી રણજીતસિંહ રહ્યા ને ત્યાં સુધી અંગ્રેજો એમના સત્તામાં પગ પેસરો કરી શક્યા નહીં. શા માટે? તો કે એમણે એમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. પછી સૈન્યોને યુરોપની સૈન્યની જેમ એમણે પોતે આધુનિક બનાવ્યું હતું અને લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ બનાવ્યું હતું. તો તે ધાર્મિક રીતે ઉદાર હતા. પણ જ્યારે એ મૃત્યુ પામ્યો ત્યાર પછી છે બ્રિટિશરો એમના દેશ એટલે એમના રાષ્ટ્રોમાં પોતે સામ્રાજ્ય, બ્રિટિશ શાસનમાં એમને સામ્રાજ્ય મેળવી દીધું છે, બરાબર? હવે આપણે મરાઠા સામ્રાજ્યની વાત કરીએ, તો કે 17મી સદીમાં તો કે એમાં છત્રપતિ શિવાજી એ મહાન શાસક થઈ ગયા. હવે શિવાજી છે પોતે શિવાજી અગ્રસ્થાને હતા મરાઠા સામ્રાજ્યમાં, બરાબર? પછી બીજાપુરના સુલતાન, મુગલ,
પછી ઔરંગઝેબ પોર્ટુગીઝો આ બધાને હંફા એટલે કે બધાને પાછળ રાખીને પોતે પોતાના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરે છે પછી છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દક્ષિણમાં છાપામારી યુદ્ધ પદ્ધતિ એમણે અપનાવી એમણે છાપામારીને અનેક કિલ્લાઓ પણ જીત્યા હતા બરાબર નાની ઉંમરમાં માત્ર સાવ નાની ઉંમરમાં એમણે પોતે ઘણા બધા એવા કિલ્લાઓ જીત્યા હતા તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ કાર્યક્રમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી પછી છત્રપતિ શિવાજી બાદ એમના શિવાજીના પૌત્ર જે હતા સાહુ એમણે શું કર્યું તો કે સાહુએ ઔરંગઝેબને કેદ કર્યા 1707 બાદ સાહુ છૂટતા એમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો એના કારણે સાહુ સાથે સંકળાયેલા જે પેશવા બાલાજી વિશ્વનાથે શું કર્યું તો કે સાહુને વિજય અપાવ્યો છે હવે જો બાલાજી વિશ્વનાથ પ્રથમ છે એ પેશવા પ્રથમ પેશવા હતા તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી અને 1720માં તેમનું અવસાન થયું તો એમના અવસાન પછી કોણ આવ્યું તો કે એમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા એટલે કે બાજીરાવ પેશવા એમની ગાદીએ આવ્યા અને પોતે કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈને એમણે પોતાનો ઘણો બધો વિસ્તાર રાજ્યનો કર્યો હતો એટલું જ નહીં તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો અને તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં એમણે પરિવર્તન કર્યું હતું અને 1740માં એમનું અવસાન થયું અને ત્યાર પછી બાજીરાવ પેશવા એમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા એમના ગાદીએ આવ્યા અને મૈસૂર સુધી પોતાના વિજયો પ્રાપ્ત કર્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 8મું છે કે 18મી સદીના રાજકીય શાસકો એ અહીંયા આપણે પૂર્ણ થાય છે હવે પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર 9નો અભ્યાસ કરીશું ધન્યવાદ.